वीसी द्वारा पड़तर प्रश्न मुद्दे सामूहिक राजीनामे चिंतारी गुजरात राज्य ग्राम पंचायत में काम करता वीसी हड़ताल पर उतरिया छे। वीसी हड़ताल 13008 થી વધારે વીસી હડતાલ પર ઉતર્યા છે। 16 વર્ષ થી વગર પગારે કામ કર્યું, માત્ર કમિશન પર કામ કર્યું અને હવે મોંઘવારીના યુગમાં કાયમી કરવામાં આવી તેવી માંગ સાથે કેટલાય સમયથી વીસીનું આંદોલન ચાલી રહ્યું હતું। હવે સામૂહિક રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે। ગુજરાત રાજ્યની ગ્રામ પંચાયતમાં કામ કરતા વીસી હડતાલ પર ઉતર્યા છે, જેના અનુસંધાને કપડવંજ તાલુકાની 102 ગ્રામ પંચાયતના વીસીઓ તેઓની માંગણીઓના અનુસંધાને હડતાલ પર ઉતર્યા છે, જેના અનુસંધાને કપડવંજ તાલુકાની ગ્રામ પંચાયતમાં વીસી ભેગા થઈ કપડવંજ તાલુકા પંચાયતના આસિસ્ટન્ટ તાલુકા વિકાસ અધિકારી રાજ્યની ગ્રામ પંચાયતોમાં કામગીરી બજાવનાર વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર વીસીઈ કમિશન પ્રથા બંધ કરી ફિક્સ પગાર કાયમી નિમણૂકી આપવા સહિતના મુદ્દે છેલ્લા 10 દિવસથી હડતાલ પર છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક ઉકેલ નહીં આવે તો તારીખ 28 ના રોજ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવનાર છે, ત્યારે સામૂહિક રાજીનામા આપવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। રાજ્ય મંડળે ચીમકી ઉચ્ચારી છે। રાજ્યના 13008 થી વધારે વીસી 11 મે થી હડતાલ પર ઉતર્યા છે। તારીખ 25 મે સુધી કોઈ નિર્ણય નહીં કરવામાં આવે તો તમામ ગ્રામ પંચાયતના વીસી તારીખ 28 ના રોજ રાજીનામા આપવા જશે। કપડવંજ તાલુકા વીસીઈ મંડળના પ્રમુખ યોગેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના અંદાજે 30 થી વધારે ધારાસભ્યોએ પણ અમારી આ માંગણીને ટેકો આપ્યો છે, જ્યારે ગુજરાત રાજ્યના તલાટી મંડળ તેમજ રાજ્યની વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચોએ પણ અમારી માંગણીને ટેકો આપ્યો છે, ત્યારે વીસી ને કાયમી કરવામાં આવે। ગુજરાતમાં 13008 જેટલા વીસી છે ગ્રામ પંચાયતમાં, તેઓને કાયમી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવે। છેલ્લા 16 વર્ષથી કમિશન પ્રથાથી કામ કરનાર વીસી ને હવે મોંઘવારીના સમયમાં તેમને પરવડે તેમ ન હોય અને કમિશન પ્રથા બંધ કરી કાયમી ધોરણે તેમની નોકરી આપવામાં આવી તેવી માંગ કરવામાં આવી છે, ત્યારે કપડવંજ તાલુકામાં પણ સામૂહિક રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારવામાં સમગ્ર ગુજરાતના વીસી દ્વારા હડતાલ ચલાવવામાં આવી છે અને આવનાર સમયમાં વધુ ને વધુ આંદોલનાત્મક કાર્યક્રમો કરી અને 28મી તારીખે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સામૂહિક રાજીનામા આપવાની ચીમકી પણ ઉચ્ચારી છે। અમારી માંગો પૂરી કરો, સમાન કામ સમાન વેતન આપો, અચોક્કસ હડતાલનો નિકાલ કરો, અચોક્કસ હડતાલનું નિવારણ કરો, સમાન કામ। શું નામ તમારું? પટેલ યોગેશ કુમાર મંગળભાઈ પટેલ। શું માંગણી છે તમારી? અમારી માંગણી એ જ છે કે 16 વર્ષથી અમે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કમિશન ઉપર કામ કરીએ છીએ પણ આજ દિન સુધી અમારું શોષણ થાય છે। ગુજરાત સરકારને અમે ઘણીવાર રજૂઆત કરી પણ કોઈ જવાબ આવ્યો નથી। અમે 13 દિવસથી અચોક્કસ હડતાલ ઉપર છીએ, અત્યાર સુધી કોઈ જવાબ આપવા તૈયાર નથી, સરકાર નિરાકરણ આપ્યું નથી, એટલે જો હજુ અમારી રાજ્ય સરકાર 25 તારીખ સુધી અલ્ટિમીડિયા આપશે, જો 25 તારીખ સુધી અલ્ટિમીડિયામાં કોઈ જવાબ નહીં મળે તો અમે 28 તારીખ માનનીય શ્રી વડાપ્રધાન મોદી સાહેબ આવશે એ દિવસ ગુજરાતના 13008 વીસીઓ રાજીનામું આપવા તૈયાર છીએ।